આજનો દિવસ 13 એપ્રિલ 2021 એટલે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડની 102મી વર્ષગાંઠ. આઝાદીની લડત દરમિયાન ભારતમાં રોલેટ એક્ટના વિરોધમાં મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી. ત્યારબાદ સમગ્ર ભારતમાં રોલેટ એક્ટના વિરોધમાં વ્યાપક દેખાવો થયો, હડતાલો થઈ. આથી અંગ્રેજ સરકાર દ્વારા 8 એપ્રિલ 1919ના રોજ હરિયાણાના પલવલ ગામના ખાતે ગાંધીજીને ધરપકડ કરવામાં આવી તથા 10 એપ્રિલ 1919ના રોજ અંગ્રેજ સરકારે પંજાબના લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને શ્રી સૈફુદ્દીન કિચલુની પણ ધરપકડ કરવામાં આવી હતી. આથી પોતાના લોકપ્રિય નેતાની ધરપકડના વિરોધમાં પંજાબના લોકોએ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસર ખાતે જલિયાવાલા બાગમાં વૈશાખી તહેવારની ઉજવણીના બહાને એકઠા થયા. અમૃતસરની સ્થિતિ અંકુશની બહાર થઈ ગઈ હતી. આ વાતની જાણ જનરલ રાયડને થઈ હતી. જનરલ રાયડે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ત્યાં ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આ સમયે અંધાધૂંધ ફાયરિંગમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા અને 1000 લોકો ઘાયલ થયા હતા. જલિયાવાલા બાગને હત્યાકાંડની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. આજે પણ આપણે જલિયાવાલા બાગમાં જઈએ છીએ તો ત્યાં ગોળીના નિશાન જોવા મળે છે. આવા આપણા શહીદોને દિલથી નમન કરીએ. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ.